મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 3 જેનો આગળ અભ્યાસ કરતા સંખ્યાની વિભાજ્યતાની ચાવી વિશે શીખવાનું છે. તો એમાં આપણે સૌ પ્રથમ જોઈશું 10ની વિભાજ્યતાની ચાવી. તો 10ની વિભાજ્યતાની ચાવી શું છે? તો જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તેને 10 વડે ભાગી શકાય છે. એટલે કે તમને સંખ્યા આપી હોય, દાખલા તરીકે 10, તો 10માં આ એકમનો અંક જે છે એ 0 છે. એટલે કે એકમનો અંક 0 હોય તો એને આપણે 10 વડે ભાગી શકાય છે. આ થઈ 10ની વિભાજ્યતાની ચાવી. હવે જોઈશું 5ની વિભાજ્યતાની ચાવી. તો 5 વડે કોને વિશેષ ભાગી શકાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. દાખલા તરીકે 15, 20, 35. હવે એકમનો અંક આપણે હંમેશા એકમનો અંક આમાં જોવાનો 10માં અને 5ની વિભાજ્યતાની ચાવીમાં. તો એને એકમનો અંક 5 છે, એકમનો અંક 0 છે, એટલે કે 15, 20, 35, 40 એ બધાને 5 વડે વિશેષ ભાગી શકાય. આગળ જોઈશું 2ની વિભાજ્યતાની ચાવી. તો 2ની વિભાજ્યતાની ચાવી શું છે? તો જો એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા 8 હોય તો તેને જ 2 વડે ભાગી શકાય. એટલે કે આપણે ઉદાહરણ જોઈએ, નામ 2, 4, 6, 8, 10 બરાબર. 10 એટલે અહીંયા 0 છે. 0, 2, 4, 6, 8 એકમનો અંક હોય તો એને 2 વડે વિશેષ ભાગી શકાય. આગળ જોઈશું 3ની વિભાજ્યતાની ચાવી. તો જો અવયવનો સરવાળો 3નો અવયવી છે તો પછી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. અહીં સમજો, જો અંકોનો સરવાળો એટલે કે આપેલી સંખ્યા છે એનો સરવાળો કરીએ તો એ 3નો અવયવી હોવો જોઈએ, તો એને 3 વડે વિશેષ ભાગી શકાય. અહીંયા જુઓ, 21 છે તો 2 અને 1 એ 2નો સરવાળો કરવાનો. 2 વત્તા 1 એટલે 3 થશે, 2 વત્તા 7 એટલે 9 થશે. એટલે કે 3, 2 વત્તા 1 એ બરાબર 3 અને 2 વત્તા 7 બરાબર 9. તો 3 અને 9 એ 3નો અવયવી છે. માટે 21 અને 27ને 3 વડે ભાગી શકાય. આગળ જોઈશું 6ની વિભાજ્યતાની ચાવી. 6ની વિભાજ્યતાની ચાવીમાં શું છે? જો સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તેવું હોય તો તેને 6 વડે વિશેષ ભાગી શકાય. હવે 2 અને 3 વડે ભાગી શકાય. ધારો કે અહીંયા સંખ્યા તમે 18 આપેલી છે તો અહીંયા આપણે 2 વડે ભાગીએ તો 9, 2, 18 બરાબર. 27 છે, 9, 2, 18 બરાબર. હવે 18ને આપણે 3 વડે ભાગવાનું તો 6, 4, 18 એવી જ રીતે 27 બરાબર. તો 9, 4, 27 આ જે સંખ્યાઓ જે છે એને આપણે 6ની 6 વડે વિશેષ ભાગી શકાય. હવે જોઈશું સંખ્યાની વિભાજ્યતાની ચાવીમાં 4ની વિભાજ્યતાની ચાવી. 4ની વિભાજ્યતાની ચાવી શું છે? જો સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે કે 10 અને 1મના અંક દ્વારા રચાયેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને આપણે 4 વડે વિશેષ ભાગી શકાય. જો સંખ્યાના છેલ્લા 2 અંકો ધારો કે 1936 એટલે કે 1936 છે તો એકમ અને દસમનો અંક જે છે એને 4 વડે ભાગી શકાય. એટલે કે 36ને 4 વડે ભાગી શકાય. 9, 4, 36 એટલે હા કે 1936ને 36 જેના એકમ અને દસમનો અંક છે 36 એને 4 વડે ભાગી શકાય. એટલે આ સંખ્યાને 4 વડે વિશેષ ભાગી શકાય. 8ની વિભાજ્યતાની ચાવી એમાં શું છે? છેલ્લા 3 અંકો ધરાવતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય. એટલે કે જે સંખ્યા તમને આપેલી હોય એના છેલ્લા 3 અંકો એકમ, દશક અને 100 એને તમે 8 વડે ભાગી શકો તો સમગ્ર સંખ્યાને તમે 8
સ્વાધ્યાય 3.3 નો પ્રથમ દાખલો છે જે નોટમાં ગણવાનો છે.